ઓલમ કે જે છે ત્યાં દેશમાંતે પોતાના પ્રાણની આહુતિ આપી છે ત્યારે પહાડવાડમાં જે છે ઠેર ઠેર શોકનો માહોલ છે બરડા પંથકમાં જે છે ઠેર ઠેર જે છે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે ક્યાંકને ચેક કરવો પણ છે કે આજ જે છે ધરતીના દીકરાએ જે છે પોતાના પ્રાણ જે છે દેશ માટે આપી દીધા છે તિરંગા માટે આપી દીધા છે ત્યારે અહીંના જે રહેવાસીઓ છે અહીંના લોકો છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું હરજણભાઈ નને શું કહેશો કે દિલીપભાઈ જે છે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે શું કહેશો ભારત દેશ માટે એક રાષ્ટ્રનું સુકાન સંભાળતા એવા આપણા મિલિટરી અને તેમના એક કમાન્ડો કહી શકાય તેવા શ્રેષ્ઠ વ્યક્તિ અને બાળવડ તાલુકાનું ગૌરવ કહી શકાય તેવા અને સગર સમાજનું એક રત્ન એક ગૌરવ આપે એ બાબત પણ કહેવાય પણ દુઃખ સાથે કહેવું પડે કે બાણવડ તાલુકાની અંદર એક વિરલો ગુમાવ્યો એનું મોટું દુઃખ છે સગર સમાજનું દુઃખ છે અને બાણવડ તાલુકાને પણ એનું દુઃખ થાય એવી એક વેદના થાય છે શું કહેશો કે આજે જે છે રેલી કાઢવામાં આવી લોકો જે છે અંતિમ દર્શન માટે ઠેર ઠેર ઉમટી રહ્યા છે કેવો માહોલ છે આજના માહોલની અંદર તમે જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારથી સતત માણસોનો સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી લગભગ જાણકારી મેળવી અને જ્યારે ડેડ બોડી દિલીપભાઈની જ્યારે બાણવડ પહોંચવાની હતી ત્યારે બાણવડ તાલુકાનો જે માહોલ હતો એ અનેરો હતો અમે જ્યારે 4 વાગ્યાથી ત્યારે એ કાર્યક્રમની અંદર લાઈવ હતા અને જ્યારે ત્યાંથી શરૂઆત કરી રેલીની શરૂઆત ત્યારે બાણવડ તાલુકાનો માહોલ અનેરો હતો કે એક વીર ગુમાયું એનું દુઃખ હતું અને બધા માણસો શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્રિત થઈ અને ભાવથી શ્રદ્ધાંજલિ આપવા માટે વિદ્યાર્થીઓ સહિત ટોટલી જોડાયેલા હતા શું કહેશો પરિવાર માટે તો જોકે આપ ફાટી તેવી સ્થિતિ છે દેશ માટે જે છે પોતાનો દીકરો આપી દીધો છે પરિવારની હાલત કેવી છે એક શહીદ થયાનું દુઃખ મોટું કહેવાય આઘાતની બાબત કહેવાય પરંતુ જે વસ્તુ બની એ એક અનહદની બાબત કહેવાય કે કોબ્રા કમાન્ડોમાંથી એક સૈનિક ગુમાવ્યો એ આપણા ભારત દેશ માટે એક ગૌરવની બાબત કહેવાય કે એક કોબ્રા કમાન્ડો ગુમાવવાની એક આપણે નુકસાની કરી છે તેવી જ રીતે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમના માતા પિતાને સાંત્વન આપે અને કાયમી માટે શક્તિ પૂરી કરે એ પ્રાર્થના કરીએ છીએ તો કોબ્રા કમાન્ડને જે વીર ગુમાવ્યો છે તે ન માત્ર બાણવડ કે ગુજરાત પરંતુ આ ભારત માટે સૌથી મોટી ખોટ કહી શકાય શું નામ છે તમારું હરભમભાઈ શું કહેશો કે દિલીપભાઈનો જે છે સ્વભાવ કેવો સરસ સરસ દિલીપભાઈનો સ્વભાવ નાનપણથી બુદ્ધિશાળી છે એટલે તો એ ત્યાં પહોંચ્યો નાની ઉંમરમાં કોબ્રા કમાન્ડરનું સ્થાન મેળવ્યું તો ગુજરાતમાં ચાચા કોબ્રા કમાન્ડર છે જ ને એને એક જ્ઞાતિ એને એક લોકોએ કીધું હતું ઉપરના મોટા સાથે કે ગુજરાતના માણસોનું કામ નહીં કોબ્રા કમાન્ડર એટલે આને ગૌરવ પકડી લીધો કે હું એક મિલિટરીમાં આવ્યો છે દેશની સેવા માટે આવ્યો છે તો આ સેવા તો આપણે કરવી ગમે તે હદે પૂરીએ ત્યાં સુધી મેં એને કોબ્રા કમાન્ડરનું સ્થાન મેળવ્યું આજે આપણે એને આપણા વચ્ચેથી ગુમાવવું પડે આપણે અતિ દુઃખ પણ થયું છે એવો વીર ગુમાવ્યો આપણે આપણી ભારતની જનતાએ પાવો વીર ગુમાવ્યો શું કહેશો દિલીપભાઈ તો જે છે આ ફક્ત બરડા માટે નહીં પરંતુ આખા દેશ માટે ગૌરવ હતા પરંતુ જે છે તે ક્યારે ચડિયા હતા જે છે અને ક્યારથી એમને શોખ હતો નાનપણથી જેને શોખ અને એને સીધું આર્મીનું જ ચાલુ કર્યું પણ એનો ઘર લગ્ન હતો દુબળું હોવા છતાં એને એક ગૌરવ રાખ્યો કે હું ભણીશ અને હું આર્મી સાથે જોડાઈશ તો એ ત્યારથી સીધા આર્મીમાં જોડાયો અને આર્મીમાં એકે ઓલામાં નપાસ જ ન થયા અને ગતિથી ગતિ વધતા ગયા અને આખરે એ કોબ્રા કમાન્ડોને લાયકાત મેળવી એ પણ પૂરા ભાણવડ તાલુકાનું અને આપણા પૂરા ગુજરાત ભાણવડ તાલુકો જિલ્લો તો ઠીક છે પણ પૂરા ગુજરાતનું ગૌરવ તરીકે નામ રોશન કર્યું છેલ્લે ક્યારે દિલીપભાઈ આવ્યા એને 15 દિનની રજામાં આવ્યો હતો અને 2 તારીખે પાછો બે તારીખના પાછા અહીંથી રિટર્ન થયો એની પહેલાં 15 દિનની રજામાં આવ્યો શું કહેશો કે અત્યારે કેવો માહોલ છે કારણ કે જે છે દેશ માટે પ્રાણ આપ્યા છે પરંતુ જે સપૂત જે છે દેશમાં પડ્યો છે કેવો માહોલ છે આજે તમે પણ દેખો છો કે દેશના વીરો આજે કેટલા ગામ કેટલા યુવાનો દિલીપ માટે એટલી વીરતા જોવી હોય તો પાછો કમાન્ડો જોવો પડે આજે કમાન્ડરની અંતિમ યાત્રા છે તો આજે કેટલું માણસ છે અને કેટલું માણસ થયું છે પોતપોતાને અને જે કોઈ સંબંધી નથી એના એ પણ યુવાનો આજે દિલીપભાઈ માટે આવી ગયા છે એવી દિલીપભાઈની ધારણા મીઠાઈ અને ધીરજ અને બુદ્ધિની શક્તિની પ્રશંસા હતી ચાના પ્રશંસા બધાને
તો હાલ તો જે છે બરડા પંથકમાં ઠેર ઠેર શોકનો માહોલ છે, કારણ કે ચારેરા ગામના એક પુત્ર છે દિલીપભાઈ સોલંકી, તેમણે આ દેશ માટે પોતાના પ્રાણ આપી દીધા છે, તિરંગા માટે પોતાના પ્રાણની આહુતિ વસ્તા મુખે આપી દીધી છે, અને તેના કારણે ઠેર ઠેર જે છે શોકનો માહોલ છે અને સાથે સાથે ગર્વ પણ છે, કારણ કે દેશ માટે પોતાના પ્રાણ આપનાર પુત્ર જે છે તે આ ધરતી પર જન્મ લીધો છે. તો અત્યારે તો બસ આટલું, ફરી મળીશું વાત ગુજરાતી પર.